वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, जय श्री घनश्याम महाराज नी। बधा भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण। शू छे दादा तमारू मंतव्य? રાઈટ રાઈટ। અને હમણાં તો છેલ્લે 5 દિવસથી તો નંદાખ્યાન ગ્રંથની કથા ચાલતી હતી, સંતો આપણને સંભળાવતા હતા દાદા ગુરુજીના ચરિત્રો, એ આપણે સાંભળ્યા 5 દિવસ। અત્યારે આપણે ભક્ત ચિંતામણીમાં છેલ્લે 157 પ્રકરણ આમ તો પૂરું થવા આવ્યું છે, 5-7 કડી બાકી છે। છેલ્લે સાંભળ્યું હતું સુંદરજી સુથારની કથા સાંભળી હતી, મહારાજ એને અંત સમયે લેવા માટે આવ્યા, એણે જ્યારે પોતાનો ખૂબ પસ્તાવો થયો કે આખી જિંદગી મેં મહારાજને જેવા ભજવા જોઈએ, જેવી સેવા સત્સંગની સંતો ભક્તોની કરવી જોઈએ, આવી અલૌકિક પ્રાપ્તિ થઈ અને એનો જો લાભ મારે લેવો જોઈએ, હું લઈ શક્યો નહીં, અને વ્યવહારને કારણે રાજકાજના કે મોટા શાહુકારોની સાથે બેઠક ઉઠકને કારણે એમાં એમાં સમય મોટા ભાગની જિંદગીનો પતી ગયો, અને અંતે જ્યારે પોતે પરવશ થયા ત્યારે એને પસ્તાવાનો વારો આવ્યો, અને અંતે ખૂબ મહારાજને પ્રાર્થના કરી, મહારાજની પ્રાર્થના સાંભળીને અંત સમય આવ્યા અને એમને ધામમાં તેડી ગયા, એ બધી વાત આવી। થયો પરચો સહુએ પ્રમાણ્યું, એવું જોઈને આનંદ આણ્યું, એવા પરચાય પરમ પાર, થાય આસ મેલા ખો હજાર, તેનો કહેતા આવે કે મયંત, થોડે ઘણું માનો બુદ્ધિવંત, દેશો દેશ વળી ગામો ગામ, કરે દયાળુ દાસના કામ, જન જન પ્રત્યે જુજવા જે હ, થાય પરચાન લખાય તે હ, સર્વે દાસને સુખ, સર્વે દાસને સુખ દીધું છે,
એવું બિરુદ પહેલાથી લીધું છે. સ્વામી કે મહારાજે એવી રીતે પોતાના અનંત આશ્રિતોને સમયે સમયે અનેક વાર સહાય કરી છે. એને સ્વામી કે કહેતા એનો પાર આવે એવો નથી, અંત આવે એવો નથી. તેનો કહેતા આવે કે મંત, થોડે ઘણું માનો બુદ્ધિવંત. ભગવાને પોતાના આશ્રિતોને જે મહારાજના અનન્ય આશ્રય રહે છે, જેને કેવળ ભગવાનનો જ આશરો છે, એની લાજ એની સહાય ભગવાન કરે છે. પણ જીવને જ્યારે ભગવાન સિવાય અન્ય આશરો પ્રધાન થઈ જાય, ભગવાન તો પછી કઈ જગ્યાએ કોઈ જગ્યાએ કાંઈ કામ ના થાય, ને ત્યારે છેલ્લે ભગવાન પાસે આવે તો એ ભગવાન જાણે ને. આણે પોતાની રીતે તો થાય એટલું બધું કર્યું, બીજે બધેથી જ્યાં જ્યાંથી આશાઓ હતી ત્યાંય ટ્રાય કરી લીધી જેટલી થાય એટલી, પણ છેલ્લે કોઈ રસ્તો ના દેખાયો ત્યારે છેલ્લે જીવ ભગવાન પાસે જાય. એવો ભગવાન તમે કંઈક કામ કરો તો ભગવાન કે આણે તો પોતાની રીતે થાય એટલું બધું કર્યું. જીવનું એવું છે કે જ્યારેક ભગવાન કરે કંઈક કામ કરે તો કંઈક સફળતા ભગવાન અપાવે તો એમ થાય કે ભાઈ મેં મહેનત કરી તો મને તો મેં મેળવ્યું એમ. અને કંઈક હોય ને જતું રહે તો કે ભગવાને કંઈ ઈચ્છા નહીં હોય તો બધું જતું રહ્યું, જતું રહે તો ભગવાનની ઈચ્છા, અને કંઈક મળે તો પોતાની મહેનતથી મેળવ્યું એવું જીવને થઈ જાય. ભગવાન તો પોતાના ભક્તની રક્ષા માટે તૈયાર જ હોય છે, પણ જીવને ભગવાન ઉપર ભરોસો કે ભગવાનનો અનન્ય આશરો હોતો નથી. કંઈક મેળવવાની ઈચ્છા હોય, કંઈક વિપરીત પરિસ્થિતિમાંથી બહાર આવવાની ઈચ્છા હોય તો પોતાને બીજા ઘણા આશરાઓ હોય છે કે જેણે માન્યા હોય કે આ મારી સહાય કરશે, કે પેલા સહાય કરશે, કે આ મારા સગા કે સંબંધી કે મિત્ર કે પોતાની રીતે માણસ મથે છે અને નક્કી કરે છે કે અહીંયાથી મને સુખ મળશે ને અહીંયાથી મળશે ને આમાંથી હું પાર ઉતરીશ. એ બધાય પ્રયત્નો તો જીવ પહેલાં કરી જ લે છે, પણ છેલ્લે કાંઈ ના મળે ત્યારે જીવ ભગવાન પાસે આવે છે. કોઈ જીવ સીધો ભગવાનને જ બધી જ બધા જ સુખ દુઃખમાં બધી જ જે કંઈ પોતાને મળે બધામાં ભગવાનની જ કૃપા માને, ભગવાનને મોટા સત્પુરુષની કૃપા સમજે કે એના આશરે એની કૃપાથી જ થાય છે, તો તે જીવને ક્યારેય ભગવાન દુઃખ આપવા આવવા દેતા નથી. કારણ કે ભગવાને તો પોતાના આશ્રિતોની અનંત અનંત સહાયો કરી છે, અનંત પરચાઓ પૂર્યા છે, પણ એ કંઈ પરચાઓનો લખતા કે કહેતા પાર આવે નહીં. આ તો ભગવાનનો કેવો સ્વભાવ છે, ભગવાન કેવા દયાળુ છે, ભગવાન પોતાના આશ્રિતની કેવી રક્ષાઓ કરે છે. આ તો ટૂંકમાં થોડીક કથાઓ કીધી છે કે એના માધ્યમથી આપણને ભગવાનના સ્વરૂપની ઓળખાણ થાય કે ભગવાન કેવા છે, ભગવાન કેવા દયાળુ છે. જે એનો અનન્ય થઈને રહે છે ભગવાન એના થઈને રહે છે. ભગવાન કે હું તો પોતાના અમે તો મધ્યનું 28મું મહારાજ કે હું તો પોતાના ભક્તની પણ ભક્તિ કરું છું. આપણે તો ભગવાન સામે થોડી વાર આવીને દર્શન કરીને ઊભા રહીએ, પણ ભગવાન તો 24 કલાક આપણને દર્શન આપવા ઊભા રહે છે. હે, એ કોણ મારી સામે દર્શન કરવા આવે છે? ગમે ત્યારે કોઈક આવી જાય તો મારે તો તૈયાર જ રહેવાનું છે. સાચી વાત. એટલે ભક્તની ભક્તિ કરતાં ભગવાનની ભક્તિ મોટી છે આપણા માટે. ભગવાનને અનંત ભક્તોની ભક્તિ કરવાની, આ ભક્તને ભક્ત ભગવાનની એકની ભક્તિ કરવાની, એવું છે. સ્વામી કે ભગવાનના પોતાના આશ્રિતોને અનંતને અપાર પરચાઓ છે. એનો શું એની કોઈ અત્યારે મહારાજ એવું નહીં કે એ સમયે કરતા, આજે પણ ભગવાન પોતાના આશ્રિતોની પળે પળે રક્ષા કરે છે. સ્વામી કે દેશો દેશ ને ગામો ગામ મહારાજ અનંત પોતાના જે ભક્તો છે એના કામ કરવાને માટે ભગવાન વિચરે છે અને દિવ્ય રૂપે ભગવાન જઈને એના કામ કરે છે. જન જન પ્રત્યે જૂજવા જે થાય પરચા ન લખાય, તે એક એક જન જનના માણસ ભક્ત ભક્તના પરચા લખવા જઈએ
તો આનો કોઈ પાર આવે નહીં. ભગવાન કહેવાય છે કે સર્વે દાસને સુખ દીધું છે એવું બિરુદ પહેલાંથી લીધું છે. સ્વામી રામાનંદજીની પાસે માગી લીધું છે પોતે હુલાશે, કહે સત્સંગી નામ કહેવાય, કોઈ રીતે દુખી ન થાય. ભગવાને પોતાના બધાય આશ્રિતોને મહારાજને સુખ જ આપવું છે, મહારાજને પોતાના કોઈ આશ્રિતને દુઃખી કરવા નથી. નિષ્કામ સ્વામી ઘણીવાર કડી ગૌરાવે છે ને, સહુ જીવને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુઃખી રે. ભગવાનનું એવું, ભગવાનને અંતરથી તો એવી જ ઈચ્છા છે બધાએ જીવોને મારે સુખી કરવા, કોઈને દુઃખી કરવા નથી. પણ જે કંઈ દુઃખ આવે છે જીવને સામે ચાલીને પોતે લીધેલું દુઃખ છે, એને સુખ ના જોઈએ, એને દુઃખમાં જવું છે સામેથી, એટલે એણે પોતાનું દુઃખ સામેથી માગી લીધેલું છે. બાકી ભગવાનને તો બધાને સુખી જ કરવા છે, જીવ પ્રાણી માત્રને ભગવાન સુખી કરવા માટે જ આવ્યા છે. એમાંય ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતો જે છે એને તો મહારાજે અપાર સુખ સુખી કર્યા છે. સ્વામી કહે છે સર્વે દાસને સુખ દીધું છે એવું બિરુદ પહેલાંથી લીધું છે. ભગવાન જ્યારે નીલકંઠ વર્ણી સ્વરૂપે રામાનંદ સ્વામીને મળ્યા, રામાનંદ સ્વામીની ખૂબ સેવા કરી, અને રામાનંદ સ્વામી તો જાણતા હતા કે આ તો પરબ્રહ્મ છે, પણ આજે એક શિષ્યના સ્વરૂપમાં અહીંયા રહ્યા છે. અને રામાનંદ સ્વામીને વિચાર થયો કે મારું જે કાર્ય હતું એ તો મારે પૂરું થયું, હવે તો જે કામ જેને કરવાનું છે આવી ગયા છે, માટે મારે મારી લીલાને સંકેલી છે. અને જ્યારે ભગવાનને ગાદીએ બેસાડવાનું નક્કી કર્યું, મહારાજને રામાનંદ સાંઈ કીધું કે આજથી આ સત્સંગની ધુરા હવે તમે સંભાળો, આ તમામ સાધુ સત્સંગીઓને આજથી તમે એમના ગુરુપદે રહીને તમે બધાને આ ધર્મની ધુરાનું વહન કરો. ત્યારે મહારાજે ઘણી આનાકાની કરી, ખૂબ ના પાડી, પણ રામાનંદ સાંઈ કીધું તમે તો સાક્ષાત સ્વયં પરબ્રહ્મ છો, તમને કોઈ વસ્તુ લોપી શકે એમ નથી, અને ખૂબ કીધું. ત્યારે મહારાજે રામાનંદ સ્વામી પાસે વરદાન માંગ્યા. રામાનંદ સ્વામી કહે કે બે વરદાન માંગ્યા, આપણે બધાએ જાણીએ છીએ. મહારાજ કહે કે અમારો જે આશ્રિત, જે આશ્રિત હોય, તમારો જે આશ્રિત છે એના ભાગમાં રામપત્ર લખ્યું હોય, ભીખ માગવાનું લખ્યું હોય, તો મહારાજ કે એના વતી ભીખ હું માગું, પણ મારો ભક્ત ક્યારેય અન્ન વસ્ત્ર અને આબરૂ કરીને દુઃખી હોય નહીં. એ તો મહારાજે ગાદી પર બેસતા પહેલાં જ માગી લીધું. એ તો ભગવાન તો સ્વયં એનાથી ખ્યાલ આવે કે ભગવાનને પોતાના આશ્રિતોને કેટલી ચિંતા, કેટલા એમને સુખી કરવા છે. ભગવાનને તો વરદાન માગે કે ના માગે, ભગવાન તો સ્વયં પોતાના આશ્રિતોને એટલું સુખ આપવા સક્ષમ છે, પણ એની પરથી ભગવાનની કરુણા આપણને ખ્યાલ આવે, ભગવાનની દયા આપણને ખ્યાલ આવે કે ભગવાન કેવા દયાળુ. સ્વામી કે સત્સંગી નામ કહેવાય, કોઈ રીતે એ દુઃખી ન થાય. કોઈ સત્સંગી માત્ર ખાલી સત્સંગી કહેવાય કે આ ભગવાન સ્વામિનારાયણનો છે, તો એ ક્યારેય દુઃખી હોવો ના જોઈએ એવી મહારાજને ચિંતા છે આપણી. મારો આશ્રિત ક્યારે અન્ન વસ્ત્ર કે આબરૂ કરીને એ ક્યારેય દુઃખી હોવો જોઈએ નહીં. આજે તમે જો ગુરુજી ઘણીવાર કથામાં કે કોઈ ગમે એવો જીવ હોય જગતનો, ગમે એવો દુઃખીમાં દુઃખી હોય, એની પાસે કંઈ જ ના હોય, ખાવાય ના હોય, રહેવાય ના હોય, હાવ એની પરિસ્થિતિ કંઈ જ ના હોય, માગીને કેટલું દેવું હોય, પણ જો ભગવાન સ્વામિનારાયણનો એ આશ્રિત થાય અને 100% અનન્ય ભાવે ભગવાનનો શરણાગત થાય અને ભગવાનની આજ્ઞાને પાળતો થાય, ભગવાનની ઉપાસનાને કરતો થાય, તેનું પ્રારબ્ધ આપોઆપ ફરી જાય. આજે જગતની અંદર કેટલાય ભિક્ષુકો મળે, કેટલાય માગવાવાળા મળે,
કોઈ કોઈના નામે માગશે, કોઈ કોઈના નામે માગશે. યાત્રાઓમાં, પ્રવાસોમાં, તીર્થોમાં જઈએ તો આપણને મળે, પણ કોઈ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણના નામે કોઈ માગનારા હોય એવા આજ સુધી કોઈ હોતા નથી. અને જે સાચા ભક્ત થાય છે એની ભગવાન એની તો ભગવાને માગી લીધું છે કે એની અન્ન વસ્ત્ર આબરૂ તો પોતાના માથે લીધું. મહારાજે ભગવાન કે એના વતી એના ભાગમાં ભિક્ષા માગવાનું લખ્યું હોય તો એના વતી અમે માગીએ. અને પોતાના આશ્રિતોને સુખી કર્યા મહારાજ. ગુણાતીતાન સ્વામી કે હિંડોળા ખાંટે હિંચકાવવાના, દૂધપાક માલપુડા ખવડાવવાના, અંતે પાછા અક્ષરધામમાં લઈ જવાના. લો આલોકમાંય સુખી ને અંતે સુખી. અને ભગવાન સ્વામિનારાયણે પોતે આપણા વતી 7-7 વર્ષ જંગલમાં વિચરણ કરીને ભૂખ્યાને તરસ્યા રહીને ભિક્ષાઓ માગી, ત્યારે ભગવાને આવા સુખી આશ્રિતોને કર્યા. એમણે 7-7 વર્ષ સુધી જંગલની અંદર ઉઘાડા ખુલ્લા શરીરે ભૂખ, તરસ, ઠંડી, તડકો બધું સહન કર્યું. જંગલના જંગલી પ્રાણીઓની વચ્ચે 3-3 દિવસ, 4-4 દિવસ, 5-5 દિવસ જેને અન્ન પાણી ના મળ્યું એવી રીતે રહ્યા. એમાંય પુલ્હાશ્રમની અંદર ગંડકી નદી પુલ્હાશ્રમની અંદર એક પગે ઊભા રહી અને ભગવાને 4 મહિના સુધી તપ કર્યું. એ જ કેવો ત્યાં તો સુસવાટા મારતો ઠંડો પવન હોય, આપણે ગમે એટલા કપડાં પહેરાવે તો 1 મિનિટ ના ઊભા રહી શકીએ. ત્યાં ભગવાને ખુલ્લા શરીરે 4-4 મહિના એક પગે ઊભા રહીને તપ કર્યું. એ ભગવાનને તો તપ કરવાની શું જરૂર છે? પોતાના આશ્રિતોનું દુઃખ પોતે માગ્યું તો એનું ભગવાને તપ કર્યું, પોતે આ રીતે કષ્ટ સહન કર્યું અને પોતાના આશ્રિતોને સુખી કર્યા ભગવાન. એ ભગવાનની દયાળુતા છે. મહારાજ કહે કે કોઈ સત્સંગી નામે કોઈ કહેવાય કે આ સ્વામિનારાયણનો સત્સંગી છે તો ક્યારે મહારાજ કે દુઃખી ના રહેવો જોઈએ, કોઈ રીતે દુઃખી ન થાય. એવું આવે અમ એનું આવે અમને એ દુઃખ રે એ હ ભોગવે સદાય સુખ રે. મહારાજ કે એનું દુઃખ અમારે આવે અને એ સદાય સુખ ભોગવે. લો આવા દયાળુ મહારાજ છે. સારંગપુરની અંદર મહારાજ બિરાજમાન હતા જીવા ખાચરના દરબારમાં. હરિલામૃતમાં પ્રસંગ આવે છે. મહારાજે એમને ત્યાં હતા ને અચાનક એવો વરસાદ થયો સારંગપુરની અંદર, એવો વરસાદ થયો, બધે પાણી પાણી થયું. કેટલું બધાના મકાનો કેટલાયના પડી ગયા અને ચારેય બાજુ પાણી પાણી. તો મહારાજ એવા સમયમાં કોઈને ઘરમાં રાંધવાનું ના રહ્યું, લાકડાય ના રહ્યા, એવું બધું, એટલું બધું એ પરિસ્થિતિ થઈ ગઈ. રાત્રિ પડી ગઈ, રાત્રે બધાએ સૂતા છે ને કેટલાય વીજળીના કડાકાઓ થાય છે ને વરસાદ પડે છે. એમાં સારંગપુરના અંદર દેવા ભગત કે એમનું કોઈ ઘર હતું, નામ મને એક્ઝેક્ટ યાદ નથી રહ્યું, પણ દેવા ભગત એમના ઘરે એમનું ઘર હશે. આવો આટલો બધો વરસાદ, એમની સામાન્ય પરિસ્થિતિ, પણ આટલો બધો વરસાદ ને વીજળીના કડાકા ને પવનના સુસવાટા કે કોઈના એમનું ઘરનો મોભ એ પડવાની તૈયારી, અને નીચે બધા ભગત સૂતેલા, ભગત ને આખો એમનો પરિવાર ને બધા સૂતેલા. ભગવાનને થયું કે જો આ મોભ પડશે તો ભગતને બધું પૂરું થઈ જશે, આખો પરિવારને, ભગત બધાય. ભગત તો સૂતેલા છે, ભગવાનને રાત્રે ચિંતા થઈ. તો ભગવાન ઉઠ્યા જીવા ખાચરના ઘરેથી અને મહારાજ એક ધોતી પહેરેલીનું ખુલ્લા શરીરે રાત્રે મહારાજ એમના ઘરે ગયા અને પેલો મોભ જ્યાં પડવા ગયો ત્યાં મહારાજાના ખંભા ઉપર રાખીને ઊભા રહી ગયા. નીચે તો ભગતને બધા સૂતા છે, એમને કોઈને ખબર નથી. મહારાજ આખી રાત સવાર સુધી એ આખા એ મકાનનો વજન જે મોભ ઉપર હોય એ મોભ આખી રાત ભગવાને પોતાના ખંભે લઈને ઊભા રહ્યા. એણે જગાડ્યા પણ નહીં ભગતને, ભગત ઉઠો હવે બહાર નીકળી જાઓ, આ મને વજન લાગે છે. આખી રાત ભગવાન એ મોભનો વજન પોતાના ખભે લઈને ઊભા રહ્યા અને પોતાના ભક્તોની રક્ષા કરી. અને સવાર સુધી ભક્તો સવારે જાગ્યા ત્યારે એને એમ ખબર પડી કે આ તો બધું પડી ગયું. આમ જોયું તો મહારાજ ખભા ઉપર આખો મકાનનો મોભ પોતાના ખભે લઈને ઊભા છે.
ભગતે પ્રાર્થના કરી કે મહારાજ તમે ક્યારના અહીંયા છો? મહારાજ કે અમે તો રાતના અહીંયા તમારે આ પડ્યો ત્યારના અમે ઊભા છીએ તમારી રક્ષા. એટલે કેવા ભગવાન દયાળુ છે, પોતાના ભક્તની પળે પળે રક્ષા કરવા માટે ભગવાન તો તૈયાર છે. જો કોઈ જીવ ભગવાનનો અનન્ય ભાવે આશરો કરે તો એ ભગવાને પોતે કેટલું સહન કર્યું. ભગવાન સ્વામિનારાયણ આટલા સમર્થ છે, જેના એક પ્રકૃતિના વિલાસ માત્રમાં આનંદ કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થઈ જાય, આવા મોટા મહારાજ એ આ લોકમાં આવે છે તો પોતાના ચિંતા ના કરી, પોતાના ભક્તના દુઃખની બધી ચિંતા કરી. પોતે જ્યારે આણંદની બજારની અંદર નીકળ્યા, વરતાલ જાય છે, તો ત્યાંના દ્વેષી લોકોએ કેટલાય છાણ અને ગારા અને કીચડ ભગવાન ઉપર ઉડાડ્યા, તોય ભગવાન એને એની પ્રતિક્રિયા એને સામે ના કરી, એનું ભૂંડું થાય એવું ના કર્યું, તોય એનું કેમ રૂડું થાય એ ભગવાને જોયું કે આને મારા દર્શન થયા, આટલા સાધુઓના દર્શન થયા તો એનું કેમ સારું થાય. બાકી ભગવાને ખાલી એમ એક ઈશારો કર્યો તો કેટલાય દરબારો અને કેટલાય કાઠીઓ હતા કે તરત પહેલાંને ત્યાં ને ત્યાં એનું એ થઈ જાય. પણ તોય ભગવાને જીવને સુખી કરવા છે તો ભગવાને એનું અપમાન, આવા મોટા મહારાજ એક સામાન્ય લોકોના કીચડ અને ગારો અને છાણ નાખ્યું ભગવાન માથે, તોય ભગવાન કંઈ બોલ્યા નહીં, વરતાલ જતા રહેવાની એવા. તો પેલા જીવોને ગુણ આવ્યા ને ભગવાનના શરણમાં આવ્યા ને ભગવાનનું આશ્રિત થયા, એટલે ભગવાનને તો અનેક જીવોને સુખી કરવા છે. એમાં પોતાના આશ્રિતોના દુઃખને ભગવાન જોઈ શકતા નથી. મહારાજ કે કોઈ સત્સંગી નામથી કોઈ કહેવાય, સત્સંગી માત્ર કોઈ કહેવાય તો એ ક્યારેય દુઃખી હોવો જોઈએ નહીં. એનું આવે અમને એ દુઃખ, એહ ભોગવે સદાય સુખ, તે વચન વાલે સત્ય કીધું, સર્વે સત્સંગીને સુખ દીધું. એવો સત્સંગી કોઈ ન કાવે, જેને તેડવાના થન આવે, જાણો અવશ્ય ટેકે ખરી, છૂટે તન આવે જ્યારે હરી. એ વચન ભગવાને સત્ય કર્યું કે પોતાના આશ્રિતોને કોઈ પ્રકારનું દુઃખ ના આવે ને એ સદાય સુખ ભોગવે. એ રીતે ભગવાને વચનને સત્ય કરીને સત્સંગી માત્રને સુખી કર્યા. આપણે આપણા પ્રારબ્ધને જોઈએ, કેટલાય ભક્તો કહેતા હોય કે અમારે જ્યારે આ સત્સંગ નહોતો, આ મહારાજ નહોતા મળ્યા, ત્યારે આપણી કેવી પરિસ્થિતિ હતી આપણે બધાએ વિચારી શકીએ પોતપોતાના જીવન ઉપર. બધાને ખબર હશે કે જ્યારે મહારાજ નહોતા મળ્યા, સત્સંગ નહોતો મળ્યો, ત્યારે આપણે કેવી પરિસ્થિતિ હતી, આપણને કેવું હતું, અને મહારાજ મળ્યા, આવો સરસ સત્સંગ મળ્યો, મોટા સત્પુરુષનો આશરો મળ્યો, એના આશરે રહીને ભગવાનને મળ્યા, ત્યારે આપણે પછી આપણને ભગવાને કેવા સુખી કર્યા બધી રીતે, લૌકિક રીતે અને જીવથી પણ સુખી કર્યા. કે જે જીવ જગતની અંદર જ એની તમામ વૃત્તિઓ હતી એ ભગવાન તરફ થઈ, ભગવાન જે દોષો હતા જેટલી આપણી સાધના હશે, જેટલા આપણા પ્રયત્ન હતા, જેવી આપણે ભગવાનને મોટાનો આશરો દ્રઢ હતો, એટલા આપણે એ જીતાણા અને ભગવાન તરફ થવાયું. એ ભગવાને બે રીતે સુખી કર્યા, લૌકિક રીતે અને આધ્યાત્મિક રીતે. સ્વામી કહે છે કે એવો કોઈ સત્સંગી ન કહેવાય કે જેને ભગવાન અંત સમયે તેડવા ન આવે. લો, આ એનું બીજું વરદાન. આ લોકમાં તો ભગવાને સુખી કર્યા, પણ મહારાજ કે અંત સમય તો એવો છે કે ભલ ભલાનું બધું પરીક્ષા થઈ જાય. મહારાજ અંત સમય તો સમુદ્ર જેવો છે, ત્યાં આત્મનિષ્ઠા પણ કામ આવતી નથી. એક એક રૂવાડે જીવને એક એક વીછી કરડે, અને એક વીછી કરડે તો કેટલું દુઃખ થાય, તો એક એક રૂવાડે એક એક વીછી કરડે તો કેટલા, આટલા વીછી એક આરે કરડ્યા હોય એ જેટલા રૂવાડા છે એટલા તો શું દશા થાય જીવની. જીવનો જ્યારે અંત સમય આવે છે, આ જીવને છૂટવાનું થાય ત્યારે એટલું દુઃખ થાય છે. મહારાજ કે મારા આશ્રિતને એક રૂવાડે એક વીછીના ડંખની વેદના થવાની હોય
તો મહારાજ કહે, મને એક એક રૂવાડે એક એક કરોડ વીછીની ડંખના મને થાય, પણ મારા આશ્રિતને કોઈ વેદના થાય નહીં. જેમ માખણમાંથી વાળ નીકળે એમ એના દેહમાંથી જીવ આમ સહજતાથી નીકળી જાય અને અંતે મારા ધામને પામે. અને એ ભગવાન સ્વયં પાછા જાતે તેડવા માટે આવે, એ કેટલી મોટી વાત છે. કરાવા મોટા મહારાજ પોતાના તો અનંત આશ્રિત છે, ભગવાન અક્ષરધામની અંદર પોતાના અનંત મુક્તોની મધ્ય વિરાજમાન છે. અનંત મુક્તો અનંત ઉપચારોથી ખૂબ ભાવથી સ્તુતિ પ્રાર્થના કરીને ભગવાનની સેવા પૂજાને કરે છે. મહારાજ એ દિવ્ય સુખને ભોગવતા થતાં ત્યાંથી પણ પોતાનો દુનિયાના કોઈ પણ છેડે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો આશ્રિત દેહ છોડે તો તરત ભગવાન ત્યાં જાય છે, જાતે જાય છે. પોતાના કોઈ મુક્તને મોકલતા નથી કે જાઓ લઈ આવો, જાતે ભગવાન પોતાના ભક્તને લેવા માટે આવે છે કે ચાલો ભક્ત, અને દિવ્ય દેહ ધરાવીને અક્ષરધામમાં લઈ જાય છે. એ મહારાજનું બીજું મોટી દયાળુતા છે. સ્વામી કે, જાણો અવશ્ય ટેક એ ખરી, છૂટે તન આવે જ્યારે હરી. ભગવાન પોતાની એ પોતાનું બિરુદ આપેલું છે, પોતાના આશ્રિતને વચન આપેલું છે, ક્યારેય ખાલી જાય ને, જે ભગવાનનો આશ્રિત છે અને ભગવાન અવશ્ય લેવા આવે. પછી એની કંઈક એની પોતાની જ ભૂલ હોય, એને જ ના જવું હોય, કંઈક બીજે એની હજી ઈચ્છાઓ હોય તો ભગવાન એની ઈચ્છાઓ ગમે તેમ કરીને પૂરી કરે, પણ જે ભગવાનના ભક્તને ભગવાન પાસે જ જવું છે, ભગવાનના જ અનન્ય આશ્રિત છે ને ભગવાનના ધામમાં જ જેની નજર છે ને, તો ભગવાન સીધા ધામમાં અહીંથી લઈને મૂકી દે છે, લઈ જાય છે. એટલે મહારાજની મોટી આ જીવ ઉપર કૃપા છે પોતાના આશ્રિત ઉપર, કે ભગવાને આપણને આલોકમાંય સુખી કર્યા છે ને અંતે ભગવાન પોતે લઈ જાય છે ને પોતાના દિવ્ય ધામમાં પોતે જાતે વિમાનમાં બેસાડીને લઈ જાય છે. એનું આશ્ચર્ય ન માને કોય, પ્રભુ હોય તિયા એમ હોય, સ્વયં પ્રભુ આજ સહજાનંદ, તેણે વર્તે છે સહુને આનંદ. કોઈ વાતની ન રહી ખામી, મળ્યા જેને સહજાનંદ સ્વામી, કૃપા નિધિ જે કરુણા કંદ, મળે મગન કહે નિષ્કુળાનંદ. સ્વામી કે, એવી વાતનું કોઈ આશ્ચર્ય ન માનવું જ્યાં ભગવાન છે અને જ્યાં ભગવાનનો એવો એકાંતિક ભક્ત છે ત્યાં ભગવાન સ્વયં એ ભક્તની પ્રતિપાળ રક્ષા કરે છે, આલોકની કરે છે, અંતે ભગવાન પોતાના ધામમાં એને લઈ જાય છે. સ્વયં પ્રભુ આ સહજાનંદ પોતાના આશ્રિતોને સૌને આનંદ આપે છે, આનંદ આપવા પધાર્યા છે. કોઈ વાતની ન રહી ખામી, મળ્યા જેને સહજાનંદ સ્વામી, લો જેને ભગવાન મળ્યા છે ને કોઈ વાતની ખામી રહેતી નથી, બધી વાતની પૂર્તિ ભગવાન એને કરી આપે છે, બધી રીતે પરિપૂર્ણ. પછી દુઃખ સામેથી માગે તો એને દુઃખ હોય, પણ ભગવાન તો સુખ આપવા માટે જ આવ્યા છે ને સુખ જ આપે છે પોતાના આશ્રિતને. અને ભગવાન જે કંઈ આપણને દેખાય છે દુઃખ, પણ એમાંય ભગવાન આપણું કંઈક હિત કરે છે. દવા હોય એ લાગે કડવી, પણ અંતે આપણા રોગને નાશ કરવા માટે હોય છે. એમ ભગવાને કંઈક આપણને થોડું કંઈ દુઃખ આપે છે, આપણને લાગે કેમ દુઃખ આપ્યું છે, આપણને કેમ આમ દુઃખ થયું, ભગવાન તો કહે છે સુખ જ આપે છે, તો મને તો આ દુઃખ આવ્યું. ભાઈ દુઃખ થોડું ઘણું આપે છે ભગવાન, જેમ કડવી દવા એ રોગને ટાળે છે, એમ ભગવાને આપણને આપેલું થોડું દુઃખ એ આપણા જીવને કંઈક રીતે શુદ્ધ કરવાને, ચોખ્ખા કરવાને, કંઈક આગળ આપણને મોટું સુખ આપવા માટે ભગવાન આપણને દુઃખ આપે છે. પણ ભગવાન તો સુખ જ આપે છે. સ્વામી કે, જેને ભગવાન મળે એને કોઈ વાતની ખામી રહેતી નથી, ભગવાન તો કૃપાનિધિ છે, કરુણાનિધિ છે. માટે ભગવાન મળ્યા ત્યારે સ્વામી કે, મળે મગન કહે નિષ્કુળાનંદ. મહારાજ મળ્યા માટે મગન રહેવું, આનંદમાં રહેવું અને ભગવાનની ઉપાસના ભક્તિને કર્યા કરવી. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચાપુર્યા નામે 157મું પ્રકરણ. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ
भक्तिधर्म आत्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामीनारायणं नीलकंठं भजे घनश्याम महाराज नी जय।